જય સ્વામિનારાયણ. લોજની એ વાવ, એ પથ્થર શિલા, એ વટવૃક્ષ, મૃગચર, પગ ઉપર પગ વાળી ધ્યાન મુદ્રામાં નીલકંઠ બેઠા છે. સવારનો સમય છે. રામાનંદ સ્વામીનો ત્યાં આશ્રમ છે. રામાનંદ સ્વામી ભુજમાં છે, મોટેરા મુક્તાનંદ સ્વામી છે, અને એ આશ્રમમાંથી સુખાનંદ નામના સંત એ વાવ ઉપર પાણી ભરવા આવે છે. અને આ બાલા જોગીને જોયા છે, પણ શું વિભૂતિ! જેમ લોહ ચુંબકમાં લોખંડ ચોંટી જાય એમ વૃત્તિઓ ચોંટી ગઈ. એ યોગી કેવા લાગે છે! માથે મંજુલચી કણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેશ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચળે, નાસા દિશે નિર્મળી શોભે છે, મુખ ચંદ્ર બિંબ સરખું તે મંદ હાસ્ય મળી. લોહી માંસ રહ્યું ન તીવ્ર તપથી, અસ્થિ ત્વચા દેહ છે, રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં, એવા મુનિ એહ છે. જાણે સાક્ષાત તપની મુદ્રા. સુખાનંદ સ્વામી નજીક આવીને બેસી ગયા, પ્રણામ કરી, પણ ધ્યાન મુદ્રામાંથી ચલિત થતા નથી, પ્રતીક્ષા કરે છે. અને જ્યારે આંખ ખોલી છે, સાધુતાની ચાલ જુદી જ જાણો, સાધુતાની વાણી જુદી પ્રમાણો, સાધુતાનું ડોળ જુદું જ જાણો, સાધુતા તો આંખમાં ઓળખાય. દ્રગ દિવાન કહી દે, આંખમાં સાધુતા ઓળખા. નેત્રો ખોલ્યા છે, સુખાનંદજી જોઈ રહ્યા. ધન્ય છે યોગી, આવો તપસ્વી જોયો નથી. અમારે ત્યાં આવે, અમારા આશ્રમમાં રોકાય, ધન્ય થઈ જવાય. પણ એક માંગલિક પ્રશ્ન પૂછો, બાલા જોગી, ક્યાંથી આવો છો, ક્યાં જવું છે, કોણ માતા પિતા, કોણ સ્વજન? અને જે પ્રશ્ન આપે છે, જેનો જવાબ આપે છે નીલકંઠ, અરે સાધુરામ, બ્રહ્મપુર થી આવું છું ને બ્રહ્મપુર જવું છે, અને બ્રહ્મપુર જે લઈ જાય એ જ ખરા માતા પિતા સ્વજન અને ગુરુ, બાકી કોઈ ગુરુ નહીં. અને એવા ગુરુની શોધમાં હું નીકળ્યો છું. આ જવાબથી સુખાનંદજીને કેટલો આનંદ થયો છે. બ્રહ્મપુર થી આવું છું, બ્રહ્મપુર જવું છે, એ ત્યાં લઈ જાય એ સાચા ગુરુ, એવા ગુરુની શોધમાં નીકળ્યો છે. એનો અર્થ, ગુરુ ગોતવાની ચીજ છે. આપણે તો પરંપરાથી પરંપરાથી આલારામ માલારામ તોલારામ જે ભટકાણો, એ ગુરુ. ગુરુ ખોળવાની ચીજ છે. કહ્યું વર્ણી, આપની વાત સાચી છે. ગુરુને ખોળવા નીકળ્યા છો. અમારો અહીંયા આશ્રમ છે, મોટેરા મુક્તાનંદ સ્વામી છે. દયા કરીને જો આપ ત્યાં પધારો. ખરેખર મુક્તાનંદ સંત મળવા જેવા છે, નિર્માની છે, સાધુતા ગુણે સંપન્ન છે. આપ ત્યાં પધારો, પાવન કરો અમારા આશ્રમને. નીલકંઠ વર્ણીએ કહ્યું કે સાધુરામ, અમે ભિક્ષાને અર્થે પણ કોઈ નગરમાં આશ્રમમાં પ્રવેશ કરતા નથી. આવી રીતે કોઈ વૃક્ષની છાયામાં પડી રહીએ છીએ અને ચાલ્યા જઈએ છીએ. ના મહારાજ, એ વાત સાચી છે, પણ એક કામ કરો, અમારા મુક્તાનંદ સ્વામી, એને આપ જેવાના દર્શનની ઉત્કંઠા હોય છે, તો આપનો તીવ્ર વૈરાગી સ્વભાવ છે, માટે હું આજીજી કરું છું કે આપ થોડી વાર બેસજો, જતા ન રહેશો. હું મારા એ સંતને કહું, દોડી આવીને આપના દર્શન કરે, ત્યાં સુધી આપ રહેજો.
પણ થોડો વિલંબ થશે પ્રભુ, કારણ કે એમને પગે થોડું દર્દ છે એટલે આવતા વિલંબ થશે. તીવ્ર વૈરાગ્યમાં ક્યાંય અદ્રશ્ય ન થઈ જતા એટલું સાંભળતા જ નીલકંઠ ઉભા થયા છે સાધુરામ. તો ચાલો એવા વિભૂતિ અને એવા નિર્માની સંતને માટે અમે આવીએ છીએ. નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીના આશ્રમમાં પગ મૂકે, એ આશ્રમની પવિત્રતા, નિર્મળતા, ભક્તિની ભાવનાઓ જોઈ નીલકંઠને ખૂબ ગમ્યું છે. અને એમાં જયારે મુક્તાનંદ સ્વામી મમતાની મૂર્તિ સન્મુખ, સાધુતાની મૂર્તિ સન્મુખ આવી, બંને ભેટી પડ્યા છે. આસન નાતું તો આસનને ફગાવી દીધું, બાજુમાં મૂકી દીધું. તીવ્ર વૈરાગ્યની છટા છે, બેઠા છે. પણ પાંચ પ્રશ્નો પૂછ્યા છે કે મહારાજ, મુક્તાનંદજી મહારાજ, મને આ પાંચ પ્રશ્નોના જવાબ આપો, જરા મને કંઈક જાણ મળે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ શું એ સમજાવો. આજે કેટલા લોકોએ આવા પ્રશ્નો પૂછીને ગુરુ કર્યા છે. ગુરુ કો ભી કુછ પતા નહીં, શિષ્ય કો ભી કુછ પતા નહીં. પાંચ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. અને એ ઉત્તર આપ્યા પછી એમ કહે છે કે વર્ણી, યથાર્થ તો અમારા ગુરુદેવ જાણે, મને જેટલું આવડ્યું એટલું મેં કહ્યું ગુરુ કૃપાથી. ઓહો હો હો, જેના શિષ્ય આટલા નિર્માની, આટલા જ્ઞાની, આટલા ભક્તિભાવ સભર, તો પછી એ ગુરુ મહારાજ કેવા હશે? સ્વામી એક કામ કરો, મારે એ ગુરુ મહારાજના દર્શન કરવા છે. હા બ્રહ્મચારીજી, પણ ભુજ બિરાજે છે, દર્શન કરવા છે તો અહીંયા રોકાવું પડશે. ઈચ્છા જ હતી આ જો અહીંયા રોકાઈ જાય તો. ભલે સ્વામીજી, હું રોકાઉં છું, પણ જુઓ એ મને ગુરુ મહારાજના દર્શન કરાવો, પછી આપણે બંને વનમાં જઈને ઘોર તપશ્ચર્યા કરીને ભગવાનને રાજી કરવા આવો ઠેરાવ. ભલે, ગુરુ મહારાજની પ્રતીક્ષા માટે લોજમાં રોકાયા છે. પછી તો મર્યાદા પ્રમાણે થોડું રહેવાનું રાખ્યું છે, આશ્રમની સેવા પ્રવૃત્તિઓ કરે છે, પણ હવે થોડીક પ્રતિભા જે જુદી છે એ જોવાની છે. નીલકંઠ વર્ણી આશ્રમની નાના મોટી તમામ સેવા કરે છે, છતાંય ભોજનમાં શું લે છે? કેવળ મીંધી આવળ અને લવિંગિયા મરચા ને લસોટી એનો એક ગોળો બનાવી અને જમી જાય છે. કેવળ આપણે તો ચટણી બનાવીએ ને તોય ધાણા ને આ ને ગોળ ને ખાંડ ને કેટલું નાખીએ, એ ચટણી આ તો જમવાનું જ એ મરચા અને મીંધી આવળ. એનો એક કવલ ભરીને જમી લે, બસ કઈ લેતા નથી. અતિ આગ્રહ કરે હાથ જોડી જોડી મુક્તાનંદ સ્વામી, તો બાજરાનો એક રોટલાનો ટુકડો ગ્રહણ કરે. ટંકે ટંકે જોઈએ એવું કંઈ પણ નહીં. ક્યારેક ક્યારેક બબે ત્રણ ત્રણ દિવસે આગ્રહ કરે ત્યારે થોડું રસ નિરસ સમાન કરીને જમે. શરીર કેવું છે? એકદમ કૃશ છે. શ્રીજી મહારાજે પોતે જ વચનામૃતમાં કહ્યું છે કે બાળપણામાં અમને એવો સ્વામી કાર્તિકની પેઠે વિચાર ઉઠ્યો કે શરીરમાં માતાનો ભાગ જે રુધિર અને માંસ છે એ રહેવા નથી દેવું. પછી એવા ઘણા પ્રયત્ન કરીને અમે એ રુધિર અને માંસ સૂકવી નાખ્યું. પછી શરીરને કાંઈ વાગે તો પાણી નિસરે, પણ લોહીનું ટીપું તો નિસરે જ નહીં. હવે વિચાર કરો, જ વિજ્ઞાન હા પાડે? શરીરમાં લોહી ન હોય ને કોઈ જીવે? દેહાતીત દશાનો વિચાર કરો, શરીરમાં લોહી હોય તો જીવાય, અરે થોડું ઓછું થાય તો ગુજરી ગયાના દાખલા છે. એક જણો મને હમણાં કહે કે હું રક્તદાન કરવા ગયો તો મને જમાવટ થઈ ગઈ. મેં કીધું એમાં વળી શું જમાવટ થઈ? તો કે રક્તદાન આપતો તો અડધી બોટલ આપી ત્યાં હું બેભાન થઈ ગયો. મેં કીધું પછી શું થયું? પછી ત્રણ બોટલ ચડાવી તે માનમાં આવ્યો. મેં કીધું આને રક્તદાન ન કહેવાય, હોય તો દેવું ભલા માણસ. હમણાં કેમ્પ હતો તો મને બધા ચોઈટા તમે રક્તદાન કરો. મેં કીધું મારે તો છેવટે અસ્થિદાન કરવું છે જોતું હોય. શરીરમાં એક બુંદ લોહી નહીં અને
દેહાતીત દશા આ મહાપુરુષ વંદે મહાપુરુષ તે ચરણારવિંદ કેવળ મીંધી આવળ અને મરચા જોકે ગોળા તો અમે ખાઈએ છીએ પણ ચૂરમાના લાડુના આવા ગોળા નહીં ન ખાઈ શકાય ભાઈ ન ખાઈ શકાય માણાવદરમાં સદાવ્રત અપાતું હતું તેમાં બધા લેવા આવતા હોય એમાં એક આવ્યા વૈરાગી બાબા ઘોડાના પૂંછડાના વાળ તોડી તોડી કૃત્રિમ જટા બનાવેલી હાથમાં ચીપિયાન આ બધું રુદ્રાક્ષની માળાઓ નાખેલી કહ્યું લ્યો આ ભોજન તો કે ના હમ તો મહંત કે સાથ બેઠ કર ભોજન કરેંગે ઓલા કે તું રેવા દે મહંત તારે નથી બેહવા જેવું તો કે ના હમ તો બેઠ કર કહે કરેંગે ભોજન મહંત કે સાથ બેઠે અતિ આગ્રહ કર્યો મહારાજ જયારે જમવા બેઠા બ્રહ્મચારી નીલકંઠજી પતરાવાળા મુકાણા અને ખાખરાના પાંચ અને એમાં આ લફોટાયેલા ગોળા લીલો રંગ તો હોય જ એક ગોળો મૂક્યો ને પેલા વૈરાગીને એમ થયું ઓહો હો આવું તો પકવાન ક્યારેય જોયું નથી કેટલું સુંદર આ બધા વિચાર કરે કે સુંદર છે મલકામાં હમણાં મરી જઈશ તું એ ગોળો મૂક્યો ને પેલા ને સ્વાદ લાગ્યો છે માની અને ઉપાડીને મોઢામાં મૂક્યો મૂકતા જ એને બોતરે કોઠે આગ લાગી રામજી મર ગયા મર ગયા પાણી પીવાને બદલે માથે મીડો છાંટવા તરફડિયા મારવા માંડ્યો મહારાજે એમને ઘી પીવડાયું હાથ ફેર્યો ત્યારે તો ટાઢો ઉભર્યો આ ભોજન આ દેહની દશા આ તપશ્ચર્યા આવા મહાન પુરુષો જોયા નથી ભારત વર્ષે